कोटाली गांव के लोगों ने आज सरपंच और डिप्टी सरपंच के विरोध कार्यवाही करने की मांग के साथ जिला कलेक्टर को आवेदन पत्र दिया था। कोटाली गांव के लोगों का कहना है कि गांव के सरपंच और डिप्टी सरपंच सरकारी जमीनों पर अवैध कब्जा कर रहे हैं, जिस बात की शिकायत गांव के लोगों ने एक साल पहले DDO को की थी, लेकिन अभी तक सरपंच और डिप्टी सरपंच पर किसी भी तरह की कोई कार्यवाही नहीं की गई है। इसलिए आज गांव के लोगों ने जिला कलेक्टर को आवेदन पत्र देते हुए कार्यवाही करने की मांग की थी। दूर करो, दूर करो, दूर करो। न्याय आपको, न्याय आपको। ग्रामजनों ने न्याय आपको, न्याय आपको, न्याय आपको। ग्रामजनों ने न्याय आपको। कोटाली ना सरपंच में भ्रष्टाचार मुक्त बनाओ। दूर करो, दूर करो। न्याय आपको, न्याय आपको। ग्रामजनों ने न्याय आपको। અમે આજે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યા છે અને DDO સાહેબને આવેદન પત્ર આપવાના છે। અમે એ મુદ્દે આવ્યા છે કોટાલી ગ્રામજનો કે એક વર્ષથી સરપંચ અને ડેપ્યુટી સરપંચને જે કાર્યવાહી DDOને સસ્પેન્ડ કરવા માટેની આપેલી છે એ એક વર્ષ થયું, છતાં આજ દિન સુધી DDO સાહેબે જેમ તેમ કરીને સમય પસાર કરીને અમને ગોળ ગોળ ફેરવીને આ કેસને રાજકીય પ્રેશર હોવાથી કોઈ નિર્ણય લેતા નથી। એ કારણ છે કે સરપંચ ડેપ્યુટી સરપંચની એમની બોડીએ જ્યારે ગ્રામ સભા બોલાવી અને જે સરકારની કોર્પોરેશનની અને સરદાર સરોવરની મિલકત છે ત્યાં આગળ હરણીની અને કોટાળીની પંચાયતે એ જગ્યા પર બે માળનું બિલ્ડિંગ બનાવીને એ જગ્યાનો ઠરાવ આકારની વેરાપાવતી અને ગામધનો દાખલો કરી લીધો, જે પંચાયતને હદ છોડીને કોર્પોરેશનની હદમાં સરપંચથી ના થાય એટલે એનો સત્તાનો ઉપયોગ કરી અને પંચાયતના રેકોર્ડે આ મિલકત એના નામે કરી દીધી। એને લઈને FIR દાખલ થઈ અને FIR દાખલ થયા પછી એ લોકોને અહીં DDOમાં કેસ ચાલુ થયો, DDOમાં કેસ ચાલુ થયો। આજે એક વર્ષ થયું, અમે 25/10/18 DDO સાહેબને અરજી આપી અને 18/8/18 અમે FIR દાખલ થઈ, તો આજ દિન સુધી એક વર્ષ થયું પણ DDO સાહેબે કોઈ પણ પગલાં લીધા નથી। આ માંગણી ના સંતોષાય તો અમે 10 દિવસની અંદર અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છે, ભૂખ હડતાલ ઉતરવાના છે અને ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને મળવાના છે અને ત્યાં પણ રજૂઆત ગ્રામજનોને કરવાના છે। ऐसी ही ताज़ा तरीन खबरों से अपडेट रहने आप हमें YouTube, Facebook, Instagram और Twitter पे सब्सक्राइब, लाइक और फॉलो करना ना भूलें।